छोड़ा मजेदार कोनारे सहारे अहियों को कारे वाली मलबूच खूब रहा। તો મિત્રો તમે હમણાં જેવું સ્ટેટસ જોયું તે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તેમાં મિલિયન પર લાઈક આવી છે મિત્રો, તમે જોયું છે કદાચ બરાબર। બેટે ઓ બેટે માજ કરદી, હા માજ કરદી, વાહ બેટે વાહ। તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો, કારણ કે આપણે આજે એ વિડીયો શીખવાડવાના છીએ બરાબર। સચ બોલો, સચ બોલો, સચ બોલો, સચ બોલો, સચ બોલો। તો આજનો વિડીયો આપણે જલ્દીથી શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપને ઓપન કરવાની રહેશે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। તો તમારે વોટરમાર્ક આવશે નહીં બરાબર, તો તમે લિંકમાંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યાં સુધી પહેલાં ઓપન કર્યા પછી તમે પ્લસ નકા દેખાય છે, નહીં ત્યાં ક્લિક કરવાનું રહેશે મિત્રો। ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો તમને કંઈ ઘણા બધા ઓપ્શન દેખાય છે અહીંયા, આ રીતના તમે જોઈ શકો છો। તો મિત્રો તમારે સેમ ટુ સેમ સ્ટેટસ બનાવવું હોય મારા જેવું તો અહીંયા જોઈ શકો છો, 4.5 રેશિયો છે મિત્રો, એના પર લેવાનું છે। અહીંયા કલર છે, કલરને કાળો કરવાનો છે મિત્રો, અને કાળો કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો ક્રિએટ પ્રોજેક્ટ દેખાય છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો હું ક્લિક કરી દઉં છું, આ રીતે તમે જોઈ શકો છો। ત્યારથી ક્લિક કર્યા પછી મિત્રો તમારે કંઈક આવું ઇન્ટરફેસ આવશે, તમે જોઈ શકો છો અહીંયા, તમે જોઈ શકો છો આ રીતે તમારા દેખાશે। તો મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયા પ્લસનો આઇકન દેખાય છે નીચે, તમે જોઈ શકો છો ધ્યાનથી અહીંયા, ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ્ટ ઓપ્શન દેખાય છે નીચે ખૂણામાં, ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી તમે જોઈ શકો તમને કંઈક આવું બોક્સ દેખાશે, તમે જોઈ શકો છો। તો તમારે મિત્રો અહીંયા ટાઈપિંગ કરવાનું રહેશે, તમે કોઈ પણ અક્ષર ટાઈપિંગ કરી શકો છો। તો હું અહીંયા આર ટાઈપિંગ કરી લઉં છું મિત્રો, કારણ કે આર વાળી કોમેન્ટ આવી હતી મારા ઇન્સ્ટાગ્રામમાં, એટલે હું આર ટાઈપિંગ કરી લઉં છું મિત્રો। ટાઈપિંગ કર્યા પછી તમારે જોઈ શકો છો ઓપ્શન દેખાય છે ઉપર, આ વાળો પહેલો ઓપ્શન દેખાય છે મિત્રો, એના પર ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કરો છો તમારે આ ફોન્ટ છે વચ્ચે જશે આ રીતે, તમે જોઈ શકો છો બરાબર। ફોન્ટ વચ્ચે આવ્યા પછી તમે જોઈ શકો છો અહીંયા રોબોટ લખેલું દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી તમને કંઈક આવું દેખાશે મિત્રો, તમારે અહીંયા જોઈ શકો વ્યૂ ઓલ ફોન્ટમાં જઈને મિત્રો તમારે અહીંયાથી ફોન્ટ લેવાના રહેશે, તમને બતાવી દઉં વ્યૂ ઓલ ફોન્ટ છે મિત્રો, ત્યાંથી તમારે કોઈ બી ફોન્ટ લઈ લેવાનો રહેશે। તો હું આ ફોન્ટ લઈ લઉં છું, મારે ઓલરેડી ફોન્ટ હતો મિત્રો એટલે લઈ લઉં છું, આ બધા ફોન્ટ તમારે અંદર મળી જ જશે મિત્રો, તમારે આ ફોન્ટ લેવાના રહેશે બરાબર। તો એ ફોન્ટ લીધા પછી મિત્રો તમારે આ ટેક્સ્ટ મિત્રો આર આપણો બહુ નાનો છે મિત્રો, એને મોટો કરવા માટે તમે જોઈ શકો 18 લખેલા દેખાય છે ઉપર, ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી તમને કંઈક આવું દેખાશે, તમે જોઈ શકો છો। તો આ લીકીને મિત્રો આપણે ખેંચવાની રહેશે, આ રીતે આપણે લીકીને ખેંચવાની રહેશે, આ રીતે હું ખેંચી લઉં છું, તમે જોઈ આ રીતે ખેંચવાનું રહેશે। તો મિત્રો આપણે કલર છે મિત્રો, કલર તમારે જે બદલો હોય બદલી શકો છો, હું અહીંયા કલર બદલતો નથી, અહીંયા ખરું કરી દેવાનું રહેશે મિત્રો, તો હું અહીંયા ખરું કરી દઉં છું આ રીતે બરાબર। આપણે મિત્રો આર હજુ થોડો નાનો પડે છે મિત્રો, તો આપણે આરને મોટો કરવા માટે અહીંયા જોઈ શકો છો મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શન દેખાય છે, ત્યાં ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો નીચે ઓપ્શન દેખાય છે એક મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શન પર, ક્લિક કર્યા પછી અહીંયા એક ઓપ્શન દેખાય છે નીચે, તમે જોઈ શકો છો આ વાળો, એના પર ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી તમારે આ લીકીને આ રીતે ખેંચવાની રહેશે, તમારે આર મોટો થશે તમે જોઈ શકો આ રીતે બરાબર। તમારે મિત્રો જેટલો આર રાખવાનો હોય જેટલો મોટો તમારે એટલે તમારે ખેંચવાનું રહેશે મિત્રો, તો હું આટલો રાખું છું બરાબર, આટલો રાખ્યા પછી તમારે અહીંયા બે કાઉન્ટ છે મિત્રો, બે કાયા પછી તમારે આર પર ફરી મિત્રો એકવાર ક્લિક કરવાનું છે, તો હું ક્લિક કરી દઉં છું આ રીતે। ક્લિક કર્યા પછી તમે જોઈ શકો ઓપ્શન દેખાય છે બોર્ડર એન્ડ શેડો ઓપ્શન દેખાય છે, તમે જોઈ શકો છો નીચે, ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી અહીંયા જોઈ શકો છો શેડો સ્ટ્રોક ઓપ્શન દેખાય છે મિત્રો, તેને અનેબલ કરવાનું રહેશે આ રીતે। અનેબલ કર્યા પછી તમે કલર જોઈ શકો છો, અહીંયા કલર કાળો છે મિત્રો, તો આપણે એના પર ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી અહીંયા કલર છે મિત્રો વ્હાઇટ કરવાનો રહેશે, તો હું અહીંયા વ્હાઇટ કલર કરી લઉં છું આ રીતે, તમે જોઈ શકો છો બરાબર, વ્હાઇટ કલર આ રીતે કરવાનો રહેશે, તો આપણો કલર વ્હાઇટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે બરાબર મિત્રો। સ્ટોકને આપણે જોઈ શકો છો, તમારે સ્ટોક અહીંયા આ રીતે ખેંચવાની છે મિત્રો, કે 10 કે 12 સ્ટોક કરવાની રહેશે તમારે મિત્રો, તો અહીંયા 10 સ્ટોક હું કરી લઉં છું, તમે 10-12 જે તમારે કરી શકો છો બરાબર, તો આ રીતે કરવાનું રહેશે। તો આ રીતે કર્યા પછી મિત્રો આપણે આર જોઈ શકો છો, તમે 2 સેકન્ડ છે મિત્રો આપણે આરને પાછળથી, તો મિત્રો આપણે આરને ખેંચવા માટે તમે જોઈ શકો છો ઓપ્શન દેખાય છે, આ ઓપ્શન દેખાય છે મિત્રો, અને આપણે પાછળ ખેંચવાનું રહેશે આ રીતે ખેંચવાનું છે ધીમે ધીમે, તમારે જેટલું વિડીયો બનાવો એટલું ખેંચી શકો છો મિત્રો। તો આપણે અહીંયા હું જોઈ શકો છો તમને 10 સેકન્ડ કે પછી 15-13 સેકન્ડ આપણે બનાવી દઈએ છીએ વિડીયો, તો આટલું ખેંચવાનું રહેશે મિત્રો, આટલું ખેંચ્યા પછી તમારે અહીંયા આર પર મિત્રો એકવાર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી તમે જોઈ શકો તમને કંઈક આવું દેખાશે મિત્રો, હવે તમારે અહીંયા ઇફેક્ટ ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, ઇફેક્ટમાં ક્લિક કર્યા પછી તમારે એડ ઇફેક્ટ પર જવાનું છે મિત્રો, અહીંયા એડ ઇફેક્ટ પર હું આવી જાઉં છું, તો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો, ડ્રોઈંગવાળો ઓપ્શન દેખાય છે મિત્રો પહેલો છે, ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો ઓપ્શન દેખાય છે ડ્રોઈંગ પ્રોસેસવાળો મિત્રો, એના પર ક્લિક કરવાનું રહેશે આપણે, તો હું ક્લિક કરી દઉં છું આ રીતે। તો ક્લિક કર્યા પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ઓકે કરવાનું રહેશે મિત્રો, તો અહીંયા ઓકે કરી દઉં છું આ રીતે। હવે મિત્રો તમારે જોઈ શકો છો એન્ડ ઓપ્શન દેખાય છે મિત્રો, એના પર ક્લિક કરવાનું છે, તો હું એન્ડ પર ક્લિક કરી દઉં છું, એન્ડ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીં 100% છે મિત્રો, આપણે એને 0 કરવાનું છે, આ રીતે ખેંચવાનું રહેશે મિત્રો, એટલે 0 થઈ જશે, આ રીતે ખેંચવાનું રહેશે।
મેં ઝીરો કરી દઉં છું આ રીતે તમે જોઈ શકો છો. ઝીરો કર્યા પછી તમે અહીંયા પ્લસના ક્યાં દેખાય છે મિત્રો અહીંયા ક્લિક કરવાનું છે, ત્યારથી ક્લિક કરી દઉં છું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા જોઈ શકો છો આ પટ્ટી દેખાય છે અને આ રીતે ખેંચવાની રહેશે, તો હું ખેંચી લઉં છું. તમે જોઈ શકો છો તમારે જેટલી ખેંચવી એટલી ખેંચી શકો છો. તો હું અહીંયા 10 સેકન્ડ સુધી ખેંચી લઉં છું આ રીતે, બરાબર 10 સેકન્ડ ખેંચ્યા પછી તમે જોઈ શકો છો આપણે જે એન્ડ ઓપ્શન મિત્રો ઝીરો કર્યો છે અહીંયા જોઈ શકો છો. તો આપણે એને આ રીતે ખેંચી 100% કરવાનો રહેશે, તો અહીં 100% કરી દઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે 100% કરવાનો રહેશે, તો આ રીતે આપણે 100% કરી લેવાનો રહેશે મિત્રો. તમે જોઈ શકો છો 100% થઈ ગયું છે. તો આ રીતે જોઈ શકો તમારે આપણી ઇફેક્ટ મિત્રો તૈયાર થઈ ગઈ છે. અહીંયા હું તમને પ્લે કરીને દેખાડી દઉં એકવાર આ રીતે, બરાબર. તો મિત્રો ઇફેક્ટ તૈયાર થઈ ગઈ છે પણ આમાં, તો મિત્રો ઇફેક્ટમાં આપણે એરો છે મિત્રો, એરો આવતો નથી બરાબર. તો આપણે એરો લાવવા માટે ફર્સ્ટમાં અહીંયા આવી જવાનું છે મિત્રો સ્ટાર્ટિંગ પોઈન્ટ પર. અહીંયા આર પર આપણે મિત્રો એકવાર ફરી ક્લિક કરવાનું રહેશે, તો અહીંયા આર પર ક્લિક કરી દઉં છું. આ રીતે ક્લિક કરાવે તમે જોઈશો અહીંયા બોર્ડર એન્ડ શેડો ઓપ્શન દેખાય છે મિત્રો, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરાવે તમે જોઈશો અહીંયા નીચે ઓપ્શન દેખાય છે સ્ટાર્ટ પોઈન્ટ મિત્રો, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. આ રીતે ક્લિક કરાવે તમે જોઈશો અહીંયા ઘણા બધા ઓપ્શન દેખાય છે મિત્રો. તો આપણે અહીંયા બીજા નંબરનો એરો છે મિત્રો, એના પર ક્લિક કરવાનું રહેશે. તો હું બીજા નંબર પર એરો ક્લિક કરી દઉં છું આ રીતે. ક્લિક કરાવે અહીંયા જો મિત્રો 150 દેખાય છે મિત્રો, આપણે એને 350 કે પછી તમારે 300 કરવાનું રહેશે. તો હું 350 કરી લઉં છું આ રીતે. 350 કે તમારે જે કરવું હોય કરી શકો છો આટલું, બરાબર. તો જોઈ શકો તો આપણો એરો મિત્રો આવી ગયો છે. તમે જોઈ શકો અહીંયા અહીંયા તમને એરો દેખાતો હશે, બરાબર. તો મિત્રો આપણે બે કાઉન્ટ છે, બે કાયા પછી તમને ફરીથી અહીંયા જોઈ શકો મિત્રો બોર્ડર એન્ડ શેડ ઓપ્શન દેખાય છે. ફરીથી એકવાર ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો એડ એન્ડ ઓપ્શન દેખાય છે અહીંયા ખૂણામાં, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો આપણે બીજા નંબરનો ફરીથી ઓપ્શન દેખાય છે આ એરોવાળો, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરશો તો તમારે જોઈ શકો છો અહીંયા પણ તમારે એરો બની જશે અને અહીંયા પણ એરો બની ગયો છે, બરાબર. આપણે બે એરો થઈ ગયા છે મિત્રો. તો તમે જોજો હું પ્લે કરીને એકવાર દેખાડી દઉં તમને. તો મિત્રો આપણું વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે, બરાબર. હવે તમારે જે સોંગ એડ કરવું હોય મિત્રો તમે સોંગ એડ કરી શકો છો અહીંયા, બરાબર. તમારે જે સોંગ એડ કરવું હોય તમે સોંગ એડ કરી શકો છો. અહીંયા સોંગ એડ કરતો નથી, તમારે સોંગ એડ કરવું તો સોંગ એડ કરી શકો છો. આપણે આ વિડીયોને સેવ કરવાનો રહેશે મિત્રો. તમને આજનો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. અને અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં એક બેલ આઇકન આપેલું છે એને પણ દબાવી દો.